અને રાત્રિ કર્ફ્યુના સમયમાં રાહત આપવાની માંગ કરાઈ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરી. 9 વાગે રાત્રિ કર્ફ્યુનો અમલ શરૂ થતો હોવાથી કર્મચારીઓને 7 વાગે છોડવા પડે અને હોટલ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો હોવાની પણ રજૂઆત કરી. જીસીસીઆઈના પ્રમુખ નટુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. જી નટુભાઈ, ખાસ કરીને આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેને લઈને રજૂઆત થઈ. રજૂઆતના મુખ્ય મુદ્દા શું હતા અને શું પ્રતિક્રિયાઓ મળી છે? ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પાસે હોટલ, નાના નાના રેસ્ટોરન્ટ અને નાના નાના ટ્રેડિંગ કોમ્યુનિટીની જે દુકાનો છે એમની એક રજૂઆત આવી હતી કે હવે કોરોનાનો કેર જે ઓછો થઈ રહ્યો છે, જે 50% થી વધારે હવે કહેવાય ને નંબર ઓફ નવા દર્દીઓ મળતા નથી, હોસ્પિટલો ખાલી છે, એટલે હવે એમના ધંધા પાણી કે જે ઘણા 10 મહિનાથી જે એકદમ બંધ છે તો એને કંઈક રાહત મળે અને નવા વર્ષમાં બધા લોકો કહેવાય ને કે ખરીદવા પેલા જમવા નીકળે, એટલા માટે એ લોકોની રિક્વેસ્ટ હતી. તો એની રિક્વેસ્ટને અમે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે સરકાર સમક્ષ મૂકેલી છે કે તમે જે અત્યારે ડાબા હાથે લીધો અત્યારે તમે એને પેલું આપો જી અને ખોલી 11 વાગ્યા સુધી તમે કર્ફ્યુમાં રાહત આપો. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર નટુભાઈ. તો તમની રજૂઆતોને આખરે પહોંચની કરવામાં આવી છે, હવે તેને લઈને સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.